નમસ્કાર શ્રોતા મિત્રો કોરોનાની રસીના સો કરોડના લક્ષ્યાંકને સિદ્ધ કરવા તરફ જ્યારે આપણે જઈ રહ્યા છીએ તો આ સો કરોડના ડોઝની જે ઉજવણી છે લક્ષ્યાંકની જે ઉજવણી છે એના ભાગરૂપે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જિલ્લા આરોગ્ય અધિકારી જે ઓ માઢક સાહેબ તો માઢક સાહેબ આકાશવાણી ભુજમાં આપનું સ્વાગત છે અને આ સો કરોડના લક્ષ્યાંકની જે ઉજવણી હવે બસ થોડા જ સમયમાં થવા જઈ રહી છે તો હવે સો કરોડમાં કેટલા ડોઝ બાકી છે અને આ ઉજવણી કઈ રીતે કરશો અને ખાસ કરીને કચ્છમાં આપણે કઈ રીતની કામગીરી કોરોના રસીકરણની કરી એની માહિતી આપશો સાહેબ સૌને નમસ્કાર અત્યારે જે કોવિન પોર્ટલ ઉપર જે ડેટા બતાવે છે એ પ્રમાણે અત્યારે હાલની સ્થિતિએ છત્રીસ લાખ જેટલા ડોઝ આપવાના બાકી છે આપણે આ છત્રીસ લાખ ડોઝ આપીશું એટલે સો કરોડના લક્ષ્યાંકને કોવિડ વેક્સિનેશનને પાર કરીશું જ્યારે આપણે પાર કરીશું ત્યારે સૌને એ વિનંતી છે કે આપણા દેશ જ્યારે સો કરોડ વેક્સિનેશનના લક્ષાંકને પાર કરવા જઈ રહ્યો છે અને આ પ્રક્રિયાનો હું આરોગ્ય અધિકારી તરીકે એક ભાગ છું અને આપ સૌ શ્રોતા મિત્રો અને આ આપણા દેશના તમામ નાગરિકો એનો એક પ્રક્રિયાનો ભાગ છે અને આપણે સાથે મળીને આ અભિયાનને સફળ બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે હજુ પણ આપણે આ અભિયાનને આગળ ધપાવવાનું છે અને આપણે કોવિડ વેક્સિનેશનના બંને ડોઝ આપણે સૌ આપણા પડોશી મિત્રો સગાવાલા સૌ સંબંધીઓ અને જ્યારે જ્યારે સરકાર શ્રીની સૂચના મળે ત્યારે આપણા બાળકો પણ એ સૌને અપાવી અને આ લક્ષ્યાંકને સફળ બનાવીશું અને આપણા દેશને કોવિડ સામેનો જે આ જંગ છે એમાં વિજય બનાવીશું એટલે સાહેબ આજે આખી જ સો કરોડના લક્ષ્યાંકને પાર કરવાની જે ઉજવણી થઈ રહી છે તો એ ઉજવણીના ભાગરૂપે એક થીમ બનાવવામાં આવી છે તો એ થીમ વિશે થોડી વાત કરશો એ જે થીમ બનાવવામાં આવી છે એમાં મેં જે કહ્યું એમ કે જે દિવસે આપણે સો કરોડના લક્ષ્યાંકને જે ક્ષણે પસાર કરીએ પાર કરીએ હવે થોડી આવતીકાલના દિવસે આપણે મોટા ભાગે પસાર કરી જઈશું તો જ્યારે પસાર કરીએ ત્યારે આપણે સૌ એક સંકલ્પ કરીએ જી કે આજે આપણા દેશે કોવિડ સામેના જંગમાં સો કરોડ વેક્સિનેશનના લક્ષ્યાંકને પાર કર્યો છે આ એક પ્રક્રિયાનો ભાગ હોવાનો મને નાગરિક તરીકે ખૂબ જ ગર્વ છે અને આપણે બધાએ આ જે ભાગીદારી અને આ પ્રકારને સફળ બનાવ્યું છે અભિયાનને આપણે હજુ આ અભિયાનને આગળ ધપાવવાનું છે અને એના માટે સમયસર જ્યારે મારો ડોઝ ડ્યુ થાય ત્યારે કોવિડ વેક્સિનેશનના બંને ડોઝ હું લઈ લઈશ અને સાથે સાથે કોવિડ અનુરૂપ વર્તનને સતત પાળવાનો છે અને સાથે મળીને આપણા દેશ આપણો રાજ્ય અને આપણો જે જિલ્લો છે કચ્છ એને કોરોના સામેના જંગમાં વિજયી બનાવવાની આપણે સંકલ્પ કરીશું વિશેષમાં એ જણાવવાનું કે આપણો જે કચ્છ જિલ્લો છે એ મારી દ્રષ્ટિએ ખૂબ જ વિશાળ અને અંતર પણ એકબીજા ગામડાઓ વચ્ચે ખૂબ જ વધારે ડિફિકલ્ટ ટ્રેન અને આપણા દેશનો સૌથી મોટો જિલ્લો જી અને આપણા કેરાલા અને હરિયાણા જેવા રાજ્યોથી પણ મોટો વિસ્તારમાં હા એવા જિલ્લામાં આજે આપણે કુલ વીસ લાખ પચાસ હજાર જેટલા ડોઝ આપણા જિલ્લામાં આપી ચૂક્યા છીએ અને ચૌદ લાખ જેટલા પ્રથમ ડોઝ આપીને નાગરિકોને આપણે રક્ષિત કરી ચૂક્યા છીએ અને સૌ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છીએ ત્યારે એ પણ એક ગર્વ લેવા જેવી વાત છે એટલે સાહેબ આજે કોરોના રસીકરણ જે ઝુંબેશ ચાલી રહી છે તો એમાં આપતો જિલ્લા આરોગ્ય અધિકારી છો ત્યારે આપણા જે આરોગ્ય કર્મચારીઓ અને જે ગ્રામજનો છે એ વચ્ચે આપને કેવું સામંજસ્ય અથવા તો કેવા અનુભવોની થોડી વાત કરશો કે લોકોને કેટલો રસ હોય છે કે હજી પણ ડરે છે કે એવું ખરું વેક્સિનેશન જ્યારે શરૂ કર્યું ત્યારે થોડો લોકોમાં ડર હતો જી પણ સમયાંતરે વિભાગના અથક પ્રયાસો જે ફ્રન્ટલાઈન વર્કર્સ છે જેમાં આંગણવાડી કાર્યકર આશાબેનો ઓક્ઝિલરી નર્સ મિડવાઈફ જેને સ્ત્રી આરોગ્ય કાર્યકર કહીએ છીએ આ ફ્રન્ટલાઇન વર્કર પુરુષ આરોગ્ય કાર્યકર સૌ અધિકારી મિત્રો સૌએ સાથે મળીને અન્ય વિભાગો વિભાગી સંકલનના ભાગરૂપે તંત્રના પ્રયાસો થકી લોકોની સમજણ સામાજિક આગેવાનો થકી ધાર્મિક આગેવાનો અન્ય આગેવાનો થકી લોકોની સમજણ પણ વધતી ગઈ અને સૌને આપણે જાણીએ છીએ એ મુજબ સમજણ પણ વધતી ગઈ કે કોવિડને અટકાવવાનો જે સૌથી સરળ અને એકમાત્ર ઈલાજ જે છે એ વેક્સિનેશન છે અન્ય દેશોના અનુભવો અન્ય રાજ્યના અનુભવો એના આધારે પણ લોકોની સમજણ ઘડાતી જતી હોય છે અને મીડિયાનો પણ ખૂબ જ સહકાર રહ્યો આ બાબતની અંદર પોઝિટિવ ન્યૂઝ ને પ્રસાર કરવા માટે તો સૌના સહિયારા પ્રયત્નો થકી આપણે મેં જેમ અગાઉ કહ્યું એમ કુલ અમારે પંદર લાખ પચાસ હજારનો જે મતદાર યાદીનો લક્ષાંક હતો એની સામે ચૌદ લાખ લોકો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે અમુક ગ્રુપ્સ જે છે એમાં ડરને કારણે અજાણ્યા ડરને કારણે ખાસ કરીને જે કામગાર વર્ગ છે એમને જે માઇનર સાઈડ ઇફેક્ટ છે તાવ આવી જાય ને એવા કારણોસર એ લેવાનું ટાળતા હોય છે પણ એ બાબતમાં પણ ખાસ કરીને આપણા જિલ્લાની વાત કરીએ તો રાપર તાલુકો અબડાસા એના અમુક વિસ્તારોની અંદર એ તકલીફ થોડી અમોને જણાઈ હતી આરોગ્ય વિભાગને પણ એમાં પણ શિક્ષણ વિભાગ અન્ય તંત્ર એના પ્રયત્નો થકી સમજાવટથી લોકો સમજી રહ્યા છે અને કોઈ પણ નવી બાબતો હોય સ્વીકારવામાં ડર તો લાગે સ્વાભાવિક છે પણ હાલ લોકોનો કોન્ફિડન્સ ખૂબ જ ઊંચા લેવલે છે અને આપણા જેવા જિલ્લાની અંદર એ ખૂબ જ સારી ગૌરવની વાત છે એટલે સાહેબ એમ કહી શકાય કે હવે જ્યારે ભારત આ સુ કરોડના લક્ષ્યાંકને પાર કરી રહ્યું છે તો આપણો જે કચ્છ જિલ્લાનો પણ લક્ષ્યાંક હવે લગભગ પૂર્ણતાના આરે હારે છે એ ખૂબ એ સાચી વાત છે પ્રથમ ડોઝમાં જે અઢાર વર્ષથી ઉપરના જે નાગરિકો છે જી એમનો લક્ષ્યાંકમાં નેવું ટકા જેટલી સિદ્ધિ મેળવી ચૂક્યા છીએ આપણે વાહ આપણા જિલ્લામાંથી આઉટ માઇગ્રેશન છે એની સામે ઇન માઇગ્રેશન ઓછું છે આપણા જિલ્લાના ઘણા મતદારો છે એ મુંબઈ સુરત અમદાવાદ એ વિસ્તારની અંદર રહે છે એ લોકો એ પણ અપાવેલા છે અને સેકન્ડ ડોઝ લેવા માટે અમે ફોન કરીએ છીએ તો રાહ જોઈ રહ્યા છીએ દિવાળી વેકેશનમાં ક્યારે આવે અને ક્યારે બીજો ડોઝ લે એ પણ એક વિશિષ્ટ બાબત છે આપણો જિલ્લો છે એ ઇન્ડસ્ટ્રીયલી ખૂબ જ આગળ વધી રહ્યો છે તો તમામ જે કંપનીઓ છે કારખાનાઓ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કંડલા પોર્ટ ટ્રસ્ટ મુન્દ્રા એ બધામાં પણ એમાં જે કર્મચારીઓ અધિકારીઓ કામ કરે છે લેબર કામ કરે છે એ તમામને પણ કોરોના રસીકરણથી આપણે રક્ષિત કર્યા છે અંતમાં અમારા શ્રોતાઓને આપ આ કોરોના રસીકરણ વિશે શું સંદેશ આપવા માંગો છો સૌને એ વિનંતી છે કે કોરોના મહામારી છે એનો વાયરસ છે એ પોતાનું સ્વરૂપ બદલી શકે છે એની સામે અને આ દુનિયા એક ગામડું થઈ ગઈ છે આજે ગ્લોબલ વિલેજ તો દુનિયાના કોઈ પણ ખૂણે સ્વરૂપ બદલેલો વાયરસ આપણા જિલ્લા સુધી ગામ સુધી ગમે ત્યારે આવી શકે આ રોગ સામે રક્ષણ માટેનું એકમાત્ર અત્યારે ઉપલબ્ધ હથિયાર આપણી પાસે કોરોના રસી છે તો રસી લઈ લઈએ તો આપણે રક્ષિત થઈએ છીએ અને આ રસી છે એની અસરકારકતા ખૂબ જ વધારે છે આની કોઈ પણ આડઅસર નથી કોઈ પણ જાતનો ડર રાખવાની આપણા જિલ્લાની અંદર વીસ પોઈન્ટ પાંચ લાખ ડોઝ આપણે આપી ચૂક્યા છીએ અને કોઈને અત્યાર સુધીમાં કશું જ નથી થયું તો મારે આપ સૌને વિનંતી છે કે આપ સૌ શ્રોતા મિત્રો સૌ પોતાને પોતાના સગા સંબંધીઓને ઓળખીતા પાળખીતાને પડોશીઓને સૌને આગ્રહ કરી એમનો ભય દૂર કરી જે લોકોએ રસી લઈ લીધી છે એ ઉદાહરણરૂપ બની અને સૌને રસી અપાવીએ એટલે સાહેબ બહુ સરસ વાત કરી કે આપ તો જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી છો તો આપની પાસે એવો એક પણ આડઅસરનો કેસ નથી આવ્યો એટલે એક બહુ જ ચોખ્ખી વાત છે કે આ કોઈ એવી ભ્રમણાઓમાં કે રહેવું નહીં કે આની આડઅસર થાય છે કે આવું થાય છે આવું થાય રસી લઈ લેવી તો સાહેબે સરસ વાત કરી કે દરેક જણાએ રસી લેવી છે જોઈએ અને કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર રસી લેવી જોઈએ માઢક સાહેબ આપ આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતાઓને આ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સાહેબ થેન્ક યુ વેરી મચ આભાર આપનો પણ